પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ સેવનમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં એસેનો અભ્યાસ કરીશું એસેમાં આજે આપણે માય બાયસિકલ નિબંધ એસે એટલે કે નિબંધ જેનો આજે આપણે અભ્યાસ કરીશું માય બાયસિકલ એટલે કે મારી સાયકલ તો આજે આપણે મારી સાયકલ વિશેનો અહીંયા જે નિબંધ આપેલો છે એનો આપણે અભ્યાસ કરીશું હવે અહીંયા આપણને જ્યારે આપણે નિબંધની શરૂઆત કરીએ છીએ તો જુઓ આપણને પહેલું જ આપેલું છે કે માય નેમ ઈજ સચિન માય નેમ ઇઝ સચિન તો તમારે અહીંયા તમારું નામ લખવાનું કે માય નેમ ઇઝ રાહી માય નેમ ઇઝ મોના માય નેમ ઇઝ રીના તમારું જે નામ હોય એ તમે અહીંયા સચિનની જગ્યાએ લખી શકો છો તો આપણે અહીંયા ખાલી જગ્યા કરી શકીએ એટલે કે જે મેં અંડરલાઈન કરી એના નીચે તમારે શું લખવાનું છે સોરી અંડરલાઈન જે કરી છે એની જગ્યાએ તમારે શું લખવાનું તમારું નામ લખવું તો માય નેમ ઇઝ સચિન આઈ હેવ અ બાઇસિકલ

આપણે જોઈએ છે કે સાયકલ કેટલા પૈડા હોય છે બે પૈડા હોય છે એક આગળનું અને એક પાછળનું છે કે ઈટ હેઝ ટુ વ્હીલ્સ તેને બે પૈડા હોય છે એન્ડ પેડલ અને પેન્ડલ પણ હોય છે ઈટ હેઝ અ સ્મોલ બ્લેક સીટ હવે એની જે સીટ હોય છે સાયકલ ની સીટ કેવા રંગની છે બ્લેક સીટ નાની અને બ્લેક છે ઈટ હેઝ અ લેમ્પ ટુ અને સાયકલ ને એક લેમ્પ એટલે કે જેને લાઈટ કહી શકીએ એ પણ છે ઈટ ઓલસો હેઝ અ બેલ ટ્રીન ટ્રીન ધ બેલ રિંગ તેને એક બેલ પણ છે અને બેલનો અવાજ આપણને આપેલો છે કે તે ટ્રીન ટ્રીન અવાજ કરે છે એટલે કે બેલની રીંગ કેવી છે ટ્રીન ટ્રીન આઈ ગો ટુ સ્કૂલ ઓન માય સાયકલ અને હું સ્કૂલમાં મારી સાયકલ દ્વારા જાઉં છું તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જે એસે આપેલો છે એટલે કે જે નિબંધ આપેલો છે એમાં તમારે શું શું લખવાનું છે તો પહેલા તમારે શું લખવાનું નામ લખવાનું કે માય નેમ ઇઝ રીના આઈ હેવ મારી પાસે એક છે ઈટ ઇઝ ન્યુ તે કેવી છે નવી છે ઈટ હેઝ ટુ વ્હીલ્સ તેને બે પૈડા છે એન્ડ અ પેડલ અને એક પેડલ પણ છે હવે બીજું વાક્ય આપણે શું જોયું કે આઈ હેવ અ અલ આપણે વિશે નિબંધ લખી રહ્યા છીએ તો આપણે શું કહીએ છીએ કે મારી પાસે એક છે આપણે ધોરણમાં જે પાસેનો રિવ્યુ જે આપણે વાંચ્યો તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે તેને કેવું સ્વપ્ન જોતી હતી તેજસ્વીની તો એને સાયકલ વિશેનું સ્વપ્ન જોયું હતું તો એમાંથી પણ તમે વાક્યો આમાં ઉમેરી શકો છો બાયસિકલમાં અને તમે લખી શકો છો હવે જુઓ આગળ આપણને લખેલું છે કે ઇટ હેઝ ટુ વ્હીલ્સ હવે માં શું શું ફેસિલિટી હોય છે એ તમારે લખવાની છે તો અત્યારે તો આપણે જોઈએ છે કે નવી નવી માં કેવી નવી નવી ફેસિલિટી હોય છે તો એ બધું તમારે અહીંયા લખવાનું છે કે ઇટ હેઝ અ ટુ વ્હીલ્સ પેડલ રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય જોઈ શકાય તેવો અરીસો હોય છે પછી અહીંયા આપણને એક આપેલું છે ઇટ હેઝ અ સ્મોલ બ્લેક સીટ તેને એક નાની બ્લેક કલરની સીટ છે ઈટ હેઝ અ લેમ્પ ટુ તેને એક અરીસો પણ છે ઈટ ઓલ્સો હેઝ અ બેલ એક બેલ પણ છે ધ બેલ રિંગ અને બેલ વાગે છે કેવું વાગે છે ટ્રીન ટ્રીન ઈટ સોરી આઈ ગો ટુ સ્કૂલ ઓન માય બાયસિકલ અને હું બાયસિકલ લઈને એટલે કે સાયકલ લઈને સ્કૂલમાં જાઉં છું હવે એના કેટલા ડિફિકલ્ટ વર્ડ્સ આપણને અહીંયા આપેલા છે બાયસિકલ બી આઈ સી એલ ઈ બાયસિકલ મીન્સ સાયકલ ટુ વ્હીલ્સ ટી ડબલ્યુ ઓ ડબલ્યુ એચ ડબલ્યુ એલ એસ ટુ વ્હીલ્સ એટલે કે બે પૈડા પેડલ પીઈડીએલ પેડલ મીન્સ પેડલ બેઠક જેની પર આપણે બેસીને સાયકલ ચલાવીએ છીએ તે લેમ્પ એલ એમ પી લેમ્પ એટલે કે બત્તી બી e ડબલ એલ બેલ મીન્સ ઘંટડી બેલ આપણે જે ઘંટડી કહી એ એટલે કે બેલ જે ટ્રેન ટ્રીન વાગે છે એ અને રિંગ્સ એટલે કે વાગે છે આર આઈ એન જી એસ રીન્ક્સ એટલે કે વાગે છે તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો જે એસે આપેલો છે એસે તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવાનો છે અને તમે નિબંધની નોટ બનાવી હોય તો તમારે નિબંધની નોટમાં પણ લખી શકો બને ત્યાં સુધી ગ્રામરની નોટબુકમાં લખજો પછી લખવાના થશે તો આપણે નિબંધની નોટ અલગથી બનાવીને એમાં તમારે એ નિબંધ લખવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે નિબંધ આપેલો છે એ તમારે તૈયાર કરવાનો છે જો કે આ પરીક્ષામાં પૂછાશે પરીક્ષામાં પૂછાય તો તમને નિબંધ આવડતો હોવો જોઈએ અને ખાસ તમારે સ્પેલિંગ તો ખાસ તૈયાર કરવાના રહેશે સ્પેલિંગ તૈયાર કરશો તો જ તમને એસે લખતા આવડશે Rona, thank you.